नमस्कार विद्यार्थी मित्रों, आपणे आजे समान बाह्य विद्युत क्षेत्र में मुकेला विद्युत डायपोल पर लागता टोर्कनु सूत्र मेळवानुं छे। मित्रों तो प्रश्न आवे कि भाई टोर्क शुं छे, तो आपणे अगाउ 11मा धोरणनी अंदर पण टोर्क विषयनी माहिती आपेली छे कि टोर्क शुं छे। मित्रों જેવી રીતે રેખીય ગતિ થતી હોય, કોઈ પણ વસ્તુ છે એ રેખીય ગતિ કરતી હોય, તો આ રેખીય ગતિ થવા માટે એ વસ્તુ પર કે તે પદાર્થ પર કંઈક બળ લાગતું હોય, ન્યૂટનના ગતિના નિયમ અનુસાર એ પદાર્થ ઉપર બળ લાગતું હોવાથી આપેલ પદાર્થ એ સુરેખ પથ પર કે રેખીય ગતિ કરી શકતો હોય છે। પણ જ્યારે કોઈ પદાર્થ રેખીય ગતિ પણ કરતો હોય ઘણી વખત અને ન પણ કરતો હોય, ઉપરાંત રેખીય ગતિ ઉપરાંત એક વધારાની બીજી ગતિ શાક ગતિ છે મિત્રો, ભ્રમણ કરતો હોય, તો જ્યારે ભ્રમણ કરતો હોય ત્યારે એ ભ્રમણ થવા માટે જે ભાગ ભજવે છે, જેવી રીતે રેખીય ગતિમાં રેખીય ગતિ થવા માટે બળ ભાગ ભજવે છે, એવો શાક ગતિ માટે ભાગ કોણ ભજવે છે? ટોર્ક છે એ ભજવે છે। ઓકે, તો આપણે આવી શાક ગતિ થવા માટે જ્યારે કોઈ પણ વસ્તુ શાક ગતિ કરતું હોય ત્યારે એમાં ટોર્ક શોધવો પડે, અને એ ટોર્ક કેવી રીતે શોધવું તો એના માટે આપણે અહીંયા એક આકૃતિ દોરેલી છે। આકૃતિમાં મેં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ એકબીજાને સમાંતર દોરેલી છે, જે ઉપર તરફની દિશાઓમાં આવેલી છે। આ વિદ્યુત ક્ષેત્રમાં હું એક વિદ્યુત ડાયપોલને મૂકું છું, આ કોણ છે? તો કે વિદ્યુત ડાયપોલ છે, વિદ્યુત ડાયપોલ, વિદ્યુત ડાયપોલમાં અહીંયા ઋણ વીજભાર અને અહીંયા ધન વીજભાર છે, એ બે વચ્ચેનું અંતર 2a, એટલે કેન્દ્રથી કોઈ એક વિદ્યુત ભાર સુધીનો અંતર થાય એ જેટલું। આ ડાયપોલ છે એ કંઈક વિદ્યુત ક્ષેત્ર રેખા સાથે, વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ ઉપરની વાયક્સની દિશામાં છે, એમની સાથે કંઈક થીટા જેટલા ખૂણે ગોઠવાયેલી છે। તો જ્યારે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં આવેલ હોય ત્યારે ડાયપોલ ઉપરના વિદ્યુત ભારો પર બળ લાગે। તો આપણે જોઈએ કે આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પોલ મૂકવામાં આવે છે। અહીં ડાયપોલના પ્લસ ક્યુ તથા માઇનસ ક્યુ વિદ્યુત ભારો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર માં હોવાથી વિદ્યુત ભારો પર કે વિદ્યુત ડાયપોલ ના વિદ્યુત ભારો પર વિદ્યુત બળ લાગે છે, પર વિદ્યુતીય બળો લાગે। કયા કયા બળો લાગે આપણે જોઈએ, તો સૌથી પહેલા અહીં ડાયપોલના એક ધન વીજભારને આપણે ધ્યાનમાં લઈએ, તો આ ધન વીજભાર છે, આ ધન વીજભાર ઉપર કેટલું બળ લાગે? તો કે ધન વીજભાર ઉપર જે બળ લાગે એ કઈ દિશામાં લાગે, અને ઋણ વીજભાર હોય તો એના ઉપર કયું બળ લાગે? ઓકે, તો આપણે અહીંયા એક મિસ્ટેક એ છે કે અહીંયા ઋણ વીજભાર લીધેલો છે આકૃતિમાં અને અહીંયા ધન લીધેલો છે। ઓકે, એટલે ઋણ વીજભાર છે, તો ઋણ વીજભાર ઉપર કઈ દિશામાં બળ લાગે? તો કે નીચે તરફ લાગે, એફ, અને ધન વીજભાર તરફ કઈ દિશામાં બળ લાગે? તો કે ઉપર તરફ, આમ લાગે બળ।
एफ बराबर प्लस क्यू ई जेटलू बल लागे अने अहीं जे बल लागे ई एफ बराबर माइनस क्यू ई जेटलू बल लागे। हवे धन छे तो ऊपरनी दिशा अने ऋण छे तो नीचेनी दिशा एटले बल छे ई परस्पर विरुद्ध दिशामां लागे छे। आम अहीं प्लस क्यू तथा माइनस क्यू पर लागता बड़ो केवा से परस्पर विरुद्ध। पण याद राखो के आ बन्ने विरुद्ध दिशा में छे पण एक रेखस्थ छे नहीं, परस्पर विरुद्ध परंतु एक रेखस्थ न होवाथी तेवो बल युग्मनी जोड़ रहे पेर ऑफ प्रोडक्शन। ओके, बड़ों एक जोड़कू रसाय। ओके, आ जोड़कू रसाता डायपोल ऊपर परस्पर विरुद्ध दिशा ना बड़ों लागे। मित्रों जो आम एक धन वीज भार छे तो एना ऊपर कई दिशा में बल लागे? ऊपर तरफ। ऋण वीज भार तरफ, नीचे तरफ। अने केन्द्र में डायपोल ने जड़ित कर दीधेली हो तो डायपोल केवी रीते भ्रमण करे? तो क्या रीते भ्रमण करशे? डायपोल शू करे छे? तो विद्युत क्षेत्र में भ्रमण करे। भ्रमण करे तो शू उत्पन्न थाय? शाक गति ना लीधे टोर्क उत्पन्न थाय। तो आपणे टोर्क शोधवुं छे। तो आम आपणे जोईए के अहीं डायपोल पर लागतुं कुल बल केटलुं? तो आपणे जोईए के एफ बराबर एफ प्लस प्लस एफ माइनस। एफ प्लस नो मतलब थाय धन विद्युत भार पर लागतुं बल केटलुं? तो के प्लस क्यू ई। अने ऋण वीज भार पर लागतुं बल केटलुं? तो के माइनस क्यू ई। तो बंने बळोनो सरवाळो करवामां आवे तो कुल बल केटलुं मळे? मित्रों तो के शून्य मळे। એટલે કે આનું કુલ બળ છે એ શૂન્ય થાય છે। એટલે હવે એ માત્ર ને માત્ર એક જ ગતિ ધરાવી શકે, શાક ગતિ, રેખી ગતિ ધરાવી શકે નહીં। તો આમ ડાયપોલ પર નું કુલ બળ શૂન્ય બનતા डायपोल मात्र चाक गति करी शके अने आ अने चाक गति करता डायपोल मा उद्भवतु टोर्क। आ टोर्क छे ए आपणे मेळवीए तो टोर्कनुं मूल्य बराबर बराबर बे माथी कोई एक बळो लेवाना एनुं मूल्य। ओके, बे माथी कोई एक बळनुं मूल्य, बे माथी कोई एक बळनुं मूल्य एने गुणिया बे बड़ो जे लागे छे। मित्रों आ बे बड़ो कया कया? तो के एक प्लस एफ अने एफ माइनस एफ। आ बे वच्चेनुं लंब अंतर एटले आवडो आ कहेवाय, अहींथी लईने अहीं सुधीनुं अंतर। आ अंतरने कहेवाय टू ए। एटले बे बड़ो वच्चेनुं लंब अंतर આપણું ટોર્કનું સૂત્ર થયું। તો ટોર્કને સંકેતમાં ટાઉ વડે દર્શાવાય અને ટાઉ વંચાય તો ટાઉ બરાબર બે માંથી કોઈ એક બળનું મૂલ્ય એટલે હું લખું પ્લસ ઓર માઇનસ એફ
માનાંકમાં એફ અને બે વચ્ચેનું અંતર જે આપણે 2a લીધું છે. હવે એફની કિંમત મૂકીએ મિત્રો, તો એફ બરાબર કેટલા છે? તો કે એફ બરાબર છે ક્યુ ઇન્ટુ ઈ, પ્લસ લેશું તો માનાંક છોડતા પ્લસ જ આવશે, અને માઇનસ લેશું અને માનાંક છોડશું તો પણ કેવા થઈ જશે? પ્લસ. એટલે હું અહીં લખું પ્લસ ક્યુ ઈ ઇન્ટુ 2a. હવે આની અંદર આપણે જો આવી રીતે લખીએ કે ઈ અહીંયા 2a ક્યુ, આવું બને. 2a ક્યુને કહેવાય p, એટલે સદિશ e ઇન્ટુ p, અથવા p ઇન્ટુ સદિશ e, આવી રીતે પણ લખાય 2a ક્યુ ઇન્ટુ સદિશ e, એટલે આને કહેવાય p. p એટલે ડાયપોલ મોમેન્ટ. ઓકે, આપણે અહીંયા લખ્યું છે કે p બરાબર 2a ક્યુ મુક્તા, તો આવું થશે. તો p ઇન્ટુ સદિશ e આપણું ટોર્કનું સૂત્ર બન્યું. પણ મિત્રો અહીંયા ક્રોસ ગુણાકાર હોય એટલે આપણે ક્રોસ ગુણાકારની નિશાની છે એ વાપરવી પડે, એટલે પી ઈ, પી ક્રોસ ઈ. જો આનું આગળ સૂત્ર લખીએ તો આવું પણ થાય કે ટોર્ક બરાબર પી ઈ સાઇન થીટા, કારણ કે આપણે બે સદિશોના સદિશ ગુણાકાર ક્રોસ ગુણાકારની નિયમ ભણ્યા. સદિશ એ ક્રોસ સદિશ બી હોય તો આનું સૂત્ર થાય એ બી સાઇન થીટા. ઓકે, તો આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કર્યો, અને બે વિદ્યુત ભારો કે વિદ્યુત ડાયપોલ છે એમાં એનું ઉદ્ભવતું ટોર્ક એનું સમીકરણ મેળવ્યું મિત્રો. તો આવી રીતે આપણે ટોર્ક છે, ટોર્ક બરાબર પી ઈ સાઇન થીટા, આ સમીકરણ નંબર 1 અને 2 ખૂબ અગત્યના છે. પી ડાયપોલ મોમેન્ટ, ઈ વિદ્યુત ક્ષેત્ર, અને સાઇન થીટા જ્યાં થીટા એ પી ડાયપોલ મોમેન્ટ, પી તથા ઈ વચ્ચેનો ખૂણો. ઓકે, જે આપણે આકૃતિમાં થીટા જેટલો લીધેલો, જો થીટા બરાબર 0 ડિગ્રી હોય તો ટોર્ક જે હોય એ 0 મળે. મૂકો કિંમત આપણે અહીંયા થીટા બરાબર 0, તો સાઇન 0 એટલે 0, 0 ગુણ્યા પી એટલે 0, એટલે ટોર્ક કેવું મળ્યું? તો કે મિનિમમ મળ્યું. ઓકે, ટોર્ક આપણને કેવું મળે? મિનિમમ મળ્યું. બીજું, જો થીટા છે એ 90 ડિગ્રી અથવા તો 270 લઈએ તો ટોર્ક છે એ સાઇન 90 એટલે 1 થાય, એટલે પી ઈ જેટલું મળે, જે ટોર્ક કેવું હોય છે? મેક્સિમમ હોય, મેક્સિમમ હોય છે. તો આવી રીતે આપણને ટોર્ક છે એ મળે છે. મહત્તમ ટોર્ક ક્યારે હોય? હવે મહત્તમ ટોર્કને લઘુત્તમ ટોર્ક આકૃતિ ઉપરથી હું કહું. માની લો કે આ રીતે અત્યારે હું આ જે માર્કર છે એ ડાયપોલ છે, કે ડાયપોલ વિદ્યુત ડાયપોલ છે, આ ડાયપોલ આમ રહેલી હોય તો ડાયપોલ મોમેન્ટ આ ધન વિસભાર, આ ઋણ વિસભાર, ધન છે ને આ ઋણ છે, તો ડાયપોલ મોમેન્ટની દિશા કઈ થાય? તો કે ડાયપોલ મોમેન્ટની દિશા આ થાય, ઋણથી ધન. ઓકે, આવી રીતે. વિદ્યુત ક્ષેત્રની દિશા તો કે આવી રીતે છે. બે વચ્ચેનો ખૂણો કેટલો? તો કે 90 ડિગ્રી. તો ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? મહત્તમ થાય. જો ડાયપોલ છે આમ ભ્રમણ કરીને આમ આવી જાય તો ડાયપોલ મોમેન્ટની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી થાય? એક સમાન, એટલે ખૂણો કેટલો બને? 0. 0 બને તો ટોર્ક કેટલું હોય? 0 હોય. અને એવી સ્થિતિમાં ટોર્ક 0 થતાં ડાયપોલ છે એ વિદ્યુત ક્ષેત્રને કાયમ સમાંતર રહેતી હોય છે. તો આ વિશેની માહિતી આપણે વિદ્યુત ડાયપોલ અંગેની મેળવી.